રાજ્યપ્રધાન રમણભાઈ પાટકરે મરોલી જિલ્લા પંચાયત અને ઉમરગામ તાલુકા પંચાયત માટે પોતાનું મતદાન કર્યું હતું અને ભાજપ વિકાસના મુદ્દાને લઈને આ ચૂંટણી જંગમાં હોય અને ભાજપ બહુમતીથી જીતશે અને વિજય મેળવશે તેવું જણાવ્યું હતું ધોળીપાડા ખાતે રાજ્યપ્રધાન રમણ પાટકરે મતદાન મથકમાં પ્રવેશી કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનનું પાલન કર્યું હતું જે બાદ મતદાન બૂથમાં મતદાન કર્યું હતું આ પ્રસંગે પાટકરે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લોકશાહીના હાર્ડ સમાન છે આ ચૂંટણી લોકશાહીના પર્વની ઉજવણી સમાન છે દેશ આઝાદ થયા બાદ ઓગણીસો પંચાણું સુધી દેશમાં કોંગ્રેસનું શાસન હતું જે બાદ ભાજપના શાસનમાં દરેક ગામ શહેરમાં વિકાસ થયો છે ભાજપના શાસનમાં ફરિયા સુધીનો વિકાસ થયો હોય મતદારો પણ ભાજપ સાથે હોવાનું જણાવતા રમણ પાટકરે આશા વ્યક્ત કરી હતી કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં જંગી બહુમતીથી વિજય મેળવશે પાટકરે નારાજ કાર્યકરો અંગે જણાવ્યું હતું કે ટિકિટને લઈને કેટલાક કાર્યકરોમાં નારાજગી હતી પરંતુ તેઓ પણ મત તો ભાજપને જ આપશે અને ભાજપ સાથે જ છે મહાનગરપાલિકામાં થયેલા ઓછા મતદાન સામે તેમણે જણાવ્યું હતું કે મતદાન સરેરાશ ટકાવારી મુજબ વધુ જ થયું હતું અને પોતાના વિસ્તારમાં નેવું ટકા આસપાસ મતદાન થશે મતદારો ભાજપને વિજય અપાવશે કેયુર મિસ્ત્રી જેડ ટીવી વલસાડ ગુજરાતના અઢાર હજાર ગામો અને તેર હજાર પાંચસો જેટલી ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતો અંદર સારો વિકાસ થયો છે અને એના કારણે લોકોને આજે ઉમંગ છે લોકશાહીની અંદર લોકોના ફળિયા સુધી લોકોના ઘર સુધી એ વિકાસની ગૂંચ જાય એ લોકો ઈચ્છે છે અને તે ભારતીય જનતા પાર્ટીમાં થયું છે અને એટલા માટે આજે ગુજરાતની ટોટલ એકત્રીસ જિલ્લા પંચાયત અને બસો એકત્રીસ તાલુકા પંચાયત અને એક્યાસી જેટલી નગરપાલિકાની જે ચૂંટણીઓ છે એમાં ખૂબ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે